ਫਾਈਨਲੀ ਬਦਾ ਨਿਕਲ ਗਿਆ ਜੀ હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે સવારના 7:30 વાગ્યા છે અને વેઇટ કરે છે બધા નાસ્તો જો થઈ શકે તો કરશું બાકી સીધા અમે ત્યાં જવાનું છે ત્યાં નીકળીશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ફ્રૂટ છે ફ્રૂટ જ્યુસ છે બ્રેડ બટર લીધું છે મેડમે લગભગ 1.5 કલાક થઈ જાય અહીંયા પહોંચતા એટીવીએ પહોંચી ગયા છીએ અમે અને રિસેપ્શન ઉપર બધા બધું બુકિંગની બધું કરાવે છે પછી જોઈએ આગળ શું શું કયા બાઇક છે શું પહેરવાનું છે આગળ જોઈએ હમણાં નામ ને બસ ઇન્સ્ટા સ્ટોરીમાં ધ્યાન છે વાઈફાઈ અહીંયા તો વાઈફાઈ ઉપર જીવી છીએ અમે એક કલાકમાં શું કીધું શોલ્ડર દુખવા મળે હા અમે અત્યારે એટીવી રાઇડ કરવા જઈ રહ્યા છીએ વિચ ઇઝ લાઈક અ ડર્ટ બાઇક આપણું જે કહીએ ડેઝર્ટ સફારીમાં જે બાઇકિંગ આવતું હોય લાઈક દેટ એ ટાઈપનું અત્યારે ઓફ રોડિંગ બાઇકિંગ કરવા જઈ રહ્યા છીએ કેટલા રૂપિયા દીધા આપણે 16 લાખ રૂપિયા પર કપલના 68 લાખ રૂપિયા આપણે દીધા છે ઇન્ક્લુડિંગ ફોટોઝ એન્ડ વિડીયોઝ ઇન્ડિયન કરન્સીમાં લગભગ 9000 રૂપિયા હા સૌથી પહેલા આ રીતના શું જાય પાછો બધા મજૂર રેડી થઈ ગયા છે ફાઇનલી બધા નીકળી ગયા છે હવે બસ જો ગાઈડ આવી ગયા છે હવે અહીંથી અમે નીકળી છીએ બધા આગળ અને આ ફૂડ અમારે અત્યારે ઇન્ક્લુડ હતું આ પેકેજમાં રાઈસનું ઓપ્શન હતું વેજમાં બાકી નોન વેજ ફૂડ તો હોય જ અહીંયા અને આ બાજુ અત્યારે બેકઅપ લઈએ છે બધું આ જે વિડીયોસ ને એ છે એ કેવું લઈ લઈએ આપણે તમને બાપુ કેવી મજા આવી એકદમ હા ઉબુદ પેલેસ કયું ઉબુદ પેલેસ અમે બાઇક રાઇડ કરીને અત્યારે બજારમાં આવ્યા જે આખું ગ્રુપ છે એ અત્યારે બજારમાં છે આ ઉબુદ પેલેસ કહેવાય છે તો અમે અત્યારે ઉબુદ પેલેસ જોવાનું શરૂ કરી છે અને એક મીટઅપ ટાઈમ રાખ્યો છે 1.5 વાગ્યાનો ત્યાં બધા આવી રીતના પોતાની રીતે શોપિંગ કરી કે એમ ફરીને ત્યાં એક જગ્યાએ ભેગા થશે હા ફોટોગ્રાફ ગયો જો યુ ગોઈંગ નો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઇગ્લિયા ઇગ્લિયા ને આ રિયા હાય
જો આ પેલેસ ની બહાર નીકળીએ ને એટલે સામે છે ને માર્કેટ છે, આમ તો આમ બહુ મોટી માર્કેટ છે, છતાંય તમને સામે જઈને જનરલ આઈડિયા આવે ને કે કેવી કેવી શોપિંગ અહીંયા કરવા લોકો આવે છે એ તમને અંદર જઈને બતાવું. હેન્ડીક્રાફ્ટ ની આઈટમ બધી વધારે છે. હજી આવી રીતના જો પાછળ છે, આ બાજુ છે, પણ છે ને અમારા ગાઈડે એવું કીધું હતું કે અહીંયા પ્રાઇસ બહુ હાઈ હોય છે, તમે ગમે એટલો ભાવ કરાવશો ને તો એ હાઈ તો હોય જ પ્રાઇસ, એટલે તમારે શોપિંગ કરવી કે ન કરવી એ તમારે જોવાનું છે. અને કોઈ બી કપડાં કે એ વસ્તુ લ્યો તો એની કોઈ ગેરંટી નહીં હોય, એ પણ જોઈને લેજો તમારી રીતે. એટલે મારે તો કાંઈ આવી શોપિંગ કરવાની છે નહીં, પણ જેને કરવી હશે એ લોકો કરે છે. ગુજરાતી ભાઈ જગ્યાએ ભૂખો ન હોય અમે લોકો પહોંચી ગયા છીએ જ્વાળામુખી જોવા માટે, અને એકદમ ઠંડુ વાતાવરણ છે, મજા એવી જગ્યા છે. અને અહીંયા બધી જગ્યાએ છે ને આપણે ગુજરાતમાં જેમ પતંગ ચગતી હોય ને એવી રીતના અહીંયા બધી જગ્યાએ આવી રીતના બાંધેલું છે. જો બતાવું તમને, આ આખું કેફે છે. ઓહ, અને આ તમે જોઈ શકો છો સામે લાઈવ જ્વાળામુખી. We are now in the Kintamani, one of the live volcano in Bali. The Mount volcano we call a Mount Batur, still active. Still active? Still active. The last big eruption at 1963. Okay. And then also we have this the side of the Mount Batur, we have the biggest lake in Bali. We call it Lake Batur. This is the one of the four lakes we got here in Bali. Now we are almost 1250 meters above sea level. This is the weather is bit cooling than downstairs. We are now almost 22 till 24 degrees in the local area. Thank you. Thank you. જબરજસ્ત. હજી તમે જોઈ શકો છો ટાઈમ 5 વાગ્યા છે, અને તમને એમ થાય કે એકદમ વાદળિયું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ પડવાનો હોય, એકદમ ક્લાઉડી. અમે આવ્યા ને ફોટોસ ચાલુ કર્યા ને તો અહીંથી વોલ્કેનો સામે દેખાતો હતો, હવે વાદળ જ દેખાય છે. વોલ્કેનો જો વાદળ આવી ગયા અને જબરજસ્ત વ્યૂ છે. ટાઈમ લઈને જો તમે અહીંયા આવો નિરાતે, અહીંયા ફૂડ એન્જોય કરો, ડ્રિંક કરો, કોફી જ્યુસ કોઈ બી વસ્તુ તો મંગાવીને બેસો ને આ વ્યૂની તમે મજા માણો. મસ્ત જગ્યા છે. આ બાજુ એટલું જ છે, નીચે ઉપર અહીંયા બી અંદર બી. આ રેસ્ટોરન્ટનું નામ છે. એવું નથી કે તમને ખાલી આ એક જ જગ્યાએ આવી રીતના બેસવાની વ્યવસ્થા છે, આગળ આજુબાજુ ઘણા કેફે છે કે ત્યાં આ રીતના વ્યૂઝ તમને અહીંથી જોવા મળે. પણ આ કેફે બહુ મોટું છે એટલે વધારે પબ્લિક અહીંયા હોય છે, અને સરસ મજા આવે એવી જગ્યા છે. બાકી ઓપ્શન ઘણા છે આ બાજુ કેફેના. હવે અમે અહીંથી જઈએ છીએ સીધા હોટલે. અમે અત્યારે અહીંયા કોફી ચા આ બધી વસ્તુઓ મળે છે ત્યાં આવ્યા છે. અંદર જાય પછી ખબર પડે. હવે ફૂલ ગ્રીનરી. વોટ હેપન લુઆ ઇઝ ધ એનિમલ મોંગુસ. ઓકે, મોંગુસ ધેટ્સ યોર હુ ઇઝ ધ બેસ્ટ કોફી. ઓકે, ધ મોસ્ટ ફેમસ કોફી ઇન ધ વુડ વી કોલ લુઆ કોફી બીકોઝ ધેટ એનિમલ ધે ઈટ ધ બીન્સ ઓફ ધ કોફી. હા, એન્ડ ધેન બટ ધ સ્ટોમક
of the luwak cannot grinder the beans. They just grinder the skin of the coffee. That's why the seed of the coffee come out in the morning like a poop, like a poop. જનાવર ખાય ને એના પોટી માંથી આ બને. અચ્છા, બહુ કોસ્ટલી, સૌથી કોસ્ટલી કોફી. ઓકે, કઈ કે છે યા છે એમ ને જનાવર. Rosella for blood circulation, ginger for stomach problem, red rice tea is good for the bone, lemon for slim body, Balinese coffee, avocado, mangosteen for anti-cancer, saffron for immune system, hot chocolate, vanilla coffee, mochaccino, coconut and ginseng coffee. You can try. એ ચોકલેટ વાળી જો પાડી હું તમારો કાકો હા એકદમ ઓલું છે સ્પ્રેડ થાય એવું સરસ છે ચીપચીપાઈ નથી જરા આ મોટો પેકેટ 80,000 રૂપિયા આજે વેનીલા ફ્લેવર મળે છે ઈ છે આમાંથી બને ને વેનીલા આ તો બહુ કોસ્ટલી 3.5 લાખ હા ઓકે ઈ ખાલી આ જો તમે 3-5 સ્ટીક છે અહીંયા છે ને આપણે માણવા આવ્યા છીએ જોઈ લે હવે બાકી અમે મૂર્ખા નો બનાય બધા ગુજરાતીઓ બધી ટ્રાય કરી લીધી છે ભાવતાલ કરાવવાની પણ મને પહેલાથી ખબર હતી કે અહીંયા એક જગ્યાએ ભાવતાલ નહીં થાય અને ફાઇનલી પછી નથી થયો એટલે બધા જે જે જરૂરી હતું એ જ બધી વસ્તુ હવે પોતાના બિલ અલગ અલગ કરીને લે છે 10-15 મિલિયન 50 મિલિયન નું લ્યો નો ડિસ્કાઉન્ટ હા After drink coffee, after drink tea, but not luwak, yeah. So we had local dinner for Indian restaurant, local dinner near Kuta area. Papor, salad. કેવડા છોકરાઓ જો અહીંયા ચેસ રમે છે ને અત્યારે મને ખબર પડી લિફ્ટની સામેની સાઈડ અહીંયા આવડી ચેસ છે આ એરિયામાં હું હજી સુધી આવ્યો નથી લાસ્ટ નાઇટ છે આ હોટલમાં અમારી ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ અને રાતના 10:30 વાગ્યા છે બાલીમાં અને આવતીકાલે એક પુલવાળો વિલા છે ત્યાં ચેક ઇન કરવાનું છે સવારે અહીંયા આ જે હોટલ છે ત્યાં ચેકઆઉટ કરી નાખવાનું છે એટલે નાસ્તો કરી બેગ પેક કરી અને જે કાલે અમારે જે જે જગ્યાએ ફરવા જવાનું આઈ થિંક અહીંના અહીંનું જે ટેમ્પલ છે મેઇન મંદિર બાલીનું ત્યાં જવાનું છે અને અહીંયા મેજોરિટી મોસ્ટ ઓફ હિન્દુ લોકો જ છે બાલી જે લોકલ લોકો છે ને એ લોકો હિન્દુ જ છે ખાલી રેણીકેણીની સ્ટાઇલ અલગ છે બાકી આપણા જે ભગવાન છે એમાં જ એ લોકો બિલીવ કરતા હોય છે રામ ભગવાન છે શંકર ભગવાન છે ગણેશ ભગવાનની મૂર્તિ ઘણી જગ્યાએ જોવા મળી હવે આ વ્લોગને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત